લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવનાર છે ભરૂચમાં નવનિર્મિત ભૂલાવ બસ ડેપોનું કાલે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત જિલ્લાના રૂપિયા બસો કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવનાર છે ભોલાવ ડેપોની સામે આવેલા દૂધદારા ડેરીના મેદાન ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભોલાવ ડેપો પર રોજની નવસો કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે ભોલાવ ડેપો રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે તે સાથે જ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા આરોગ્યના સેન્ટરો સહિતના રૂપિયા બસો કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ એસપી મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલે માન્ય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનાઓ જ્યારે ભરૂચ જિલ્લામાં વધારનાર છે અને ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણ કરવાના છે તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા પોલીસ તરફથી પાંચ ડીવાય એસપી

એમ ગણીએ તો ટોટલ બસો કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે એટલે બપોર બાદ ચાર વાગે શરૂ થશે અને અંદાજે પાંચેક વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો એ રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે Thank you. Thank you sir. Thank you.